મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો જ્યોતિષ આચાર્ય, વાસ્તુ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. મિત્રો આજની તારીખ 1/4/2020 અને આજનો શુભવાર છે બુધવાર. મિત્રો અત્યારે હાલ ભારતીય વર્ષ નહીં સમગ્ર વિશ્વની અંદર આપણે જે વસ્તુથી હેરાન તથા પરેશાન છે તેવો એક ભયભીત રોગ જેનું નામ છે કોરોના વાયરસ, તે આપણા ભારતને અત્યારે ભારત વર્ષના દરેક લોકોને વિશ્વના દરેક લોકોને અત્યારે હાલ તે એટલો બધો ચિંતાજનક વિષયની અંદર આપણે તેની અંદર એટલા બધા ઊંડા ઉતરેલા છે કે અત્યારે હાલ આપણે શું કરી શકીએ તે પણ આપણને ખબર નથી. મિત્રો વાત કરવી છે વાત મારે આજે તમને કોરોના સાથે જ્યોતિષના અમુક પ્રશ્નોની. તો શાસ્ત્ર કહે છે કે અહીંયા જીવનની અંદર આવા ઘણા રોગ પૂર્વની અંદર પણ આવ્યા છે અને અત્યારે હાલ વર્તમાન સમયની અંદર આપણે આ કોરોના વાયરસથી પીડિત પણ છે, બરાબર છે. તો આ વાયરસની અંદરથી આપણે બચવા માટે આપણે ઘણા બધા લોકોએ આપણને સારા ઉપાય આપેલા જ છે કે શું કરવું શું ન કરવું. ડોક્ટરોએ આપ્યા, આપણા ભારતીય વર્ષના માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપણને સમજાવ્યું. પણ આપણે જ્યોતિષની બાજુ અનુલક્ષીને જોઈએ તો આનો ઉદ્ભવ વિશ્વની અંદર ક્યારે વ્યાપ્યો? તો શાસ્ત્ર કહે છે કે અહીંયા 16/12/2020 અને ધન રાશિનો જ્યારે સૂર્ય થયો ત્યાર પછી અહીંયા 31/12/2000 અહીંયા 19 દિવસે આપણને ખબર પડી કે આ કોરોના વાયરસ વિશ્વની અંદર અમુક દેશોની અંદર ચાલુ થયો છે. તો ધન રાશિનો જ્યારે સૂર્ય હતો ત્યારે આનો ઉદ્ભવ થયો. અહીંયા આ રોગનું નિયંત્રણ કરવા માટે જ્યોતિષ શું કહે છે? તો જ્યોતિષ એવું કહે છે કે અહીંયા 14/4/2020 પછી આનો જે આ રોગ છે તે ધીમેથી ઓછો વિશ્વની અંદર થતો રહેશે. સંપૂર્ણ રીતે નષ્ટ નહીં થાય પણ ધીમે ધીમે એનો ઉપદ્રવ ઓછો થશે અને અહીંયા 14/4/2020 પછી વિશ્વની અંદર આપણને શાંતિ થોડી જણાશે. પણ અહીંયા 30 માર્ચ 2020 થી અહીંયા ગુરુ જે છે તે ધન રાશિની અંદરથી મકર રાશિની અંદર અહીંયા પ્રવેશ કરે છે. એટલે ગુજરાતની અંદર પણ આનો 30 માર્ચ 2020 પછી ધીમે ધીમે સંપૂર્ણ રીતે આપણે કહી ના શકીએ પણ ધીમે ધીમે આપણને થોડી શાંતિ આ રોગની અંદર ગુજરાતમાં 30 માર્ચ પછી જણાશે. મિત્રો અહીંયા 28 માર્ચે પણ શુક્ર વૃષભ રાશિમાં અહીંયા બદલાય છે. એટલે શુક્ર અને ગુરુ બંને ગોચરની અંદર બદલાતા હોવાથી આપણને થોડી શાંતિ જણાશે. 14 એપ્રિલ પછી વિશ્વની અંદર શાંતિ જણાય અને આપણો તો એવો જ ભાવ હોય કે આ રોગની અંદરથી આપણને ક્યારે આપણે શાંત બનીએ. તો મિત્રો આ બધું તો જ્યોતિષ સાથે છે જ, પણ જ્યોતિષ સાથે ધર્મની સાથે મારે એક બીજી પણ તમને વાત કરવી છે. કંઈયા શક્ય હોય તો આપણા ઘરની અંદર કપૂર, જે આપણને આપણા ઘરની અંદર શાસ્ત્ર કહે છે કે કપૂરનું પ્રાગટ્ય સંધ્યાકાળ અથવા પ્રાતકાળની અંદર પ્રગટાવાથી ખરાબ નેગેટિવ એનર્જીઓનું નાશ થાય છે. વિજ્ઞાન સાથે કપૂરની જોડણી જોડીએ તો એવું કહેવાય છે કે કપૂર પ્રગટાવાથી આપણને ખરાબ વાયરસોની અંદરથી, ખરાબ અહીંયા જે વાયરસો હોય તેની અંદરથી મુક્તિ મળે છે. તો કપૂર ચોક્કસ પ્રગટાવો. શક્ય હોય તો આપણા ઘરની અંદર માત્ર ને માત્ર જ્યારે પૂજા કરતા હોઈએ એક વ્યક્તિ દ્વારા તો અવશ્ય ગાયના છાણા, ઘી, કપૂર તેમજ ગાયત્રી ધ્રુપ હવન પડી અથવા તો સફેદ તલ લઈ ગાયત્રીનો વિશ્વ શાંતિ માટેનો હોમ કરો અથવા મૃત્યુંજય, આ મૃત્યુંજયના રોગની અંદરથી આપણને મુક્તિ મળે તે માટેનું અનુષ્ઠાન કરો ઘરે બેસી. શક્ય હોય તો શાસ્ત્રમાં કીધેલું છે કે હનુમાનજીને આપણે યાદ કરીશું તો સંકટ કટ મીટે સપીરા જોશું મીરે હનુમંત બલબીરા. હનુમાનજીની પૂજા પાઠ અને હનુમાન ચાલીસાનું પઠન કરવાથી અત્યારે આપણને ચોક્કસ રીતે આની અંદરથી આપણને ફાયદો થાય. શાસ્ત્ર એવું નથી કહેતું કે જ્યોતિષ સાથે કોરોના જોડાયેલું, પણ અત્યારે હાલ આપણે વાત કરીએ કે જ્યોતિષને અનુલક્ષીને આપણે આ વાત કરવી છે. એટલા માટે શાસ્ત્ર કહે છે, શાસ્ત્રએ તો બધું કીધું પણ જો આપણે એની સાવચેતી નહીં રાખીએ મિત્રો તો ચોક્કસ આપણે આની અંદર
જોડાવાના છે. એવું નથી કે 14 એપ્રિલ થી સમગ્ર વિશ્વની અંદર આ કોરોના બંધ થઈ જવાનો છે, પણ જો તમે ત્યાં સુધી જો આપણે જે પ્રમાણે લોકોએ સમજાવ્યું છે કે આપણે ઘરની અંદર જ રહીશું, ઘરની બહાર નહીં રહીએ અને વધારે ફરીશું તો વધારે થશે, તો ચોક્કસ વાત છે આપણે વધારે સપડાઈશું અને વધારે પડતા એની અંદર તકલીફમાં મુકાઈશું. એટલે મિત્રો, એવું નથી કે તમે 14 એપ્રિલ પછી કમ્પ્લીટ જ છો, જો તમે નહીં પાડો તો તમે પણ તેના ભોગ બનશો. એટલે મિત્રો, મારી જડેશ ટીવીની ટીમ દ્વારા અને જડેશ ટીવી દ્વારા માત્ર ને માત્ર એક જ અપીલ છે કે ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ, આ અમૂલ્ય દિવસો મળ્યા છે, ઘરની અંદર આરામ કરીએ, ચોક્કસ ધર્મ ભક્તિ તેમજ આ દેશને આપણે સહકાર આપવાનો પ્રયત્ન કરીએ. વધુમાં વધુ મારી આ જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપ સુરક્ષિત રહો આપણા ઘરની અંદર. ઓમ નમો ભગવતે વાસુદેવાય.